સાહેબ ઓખામણણ માં તમે આવો અને માણેક પરિવાર અને એની હાજરી છે એટલે હું એક એનો પ્રસંગ સોમયા માણેક નું ખાલી નામ સાંભળીને એનો ઇતિહાસ ને તમે વાંચો ને તો આપને એમ થાય કાળિયા ઠાકરે દ્વારકાધીશે એક એવું ખોડિયું છે જગત ના ચોક માં મોકલું છે શું એની ભક્તિ શું એની દાતારી શું એની સુરવીરતા શું એની મરદા મરદી ની જે વાતો આવે એમાં કોઈ બાઈ ને ખબર પડે કે આની માનતા કરો ને બાપા તો તમારા કામ છે થઈ જાય ગોરુડી ભાઈ હો શ્રદ્ધાવાન ભાઈ ભક્તિવાન આ જગત નું એક સ્ત્રી પાત્ર અને સોમય માણેક ની માનતા કરે કે મારું આ કામ થાય તો હું પાંચ શ્રીફળ વધેરી એટલું નહીં એના કપાળમાં ઘા કરી અને પાંચ શ્રીફળ વધેરી આવી માનતા છે બાઈ કરે બાઈને ખબર નથી સોમય માણેક કોણ છે અને એનું કામ થાય શ્રદ્ધાથી એની શ્રદ્ધા ફળે અને બાઈ પૂછતી પૂછતી પાંચ નારિયેળ લઈને જાય કે મારે માનતા છે સોમય માણેક ના કપાળમાં મારે નારિયેળ વધારવાની માનતા છે અને સોમય માણેક ને સામે જોવે ઓહો મને તો એમ કે કોક દેવ હશે મને એમ કે કોક તત્વ હશે મને એમ કે કોક મૂર્તિ હશે મને એમ કે કોક ઘોડ હશે મને એમ કે કોક ફળો હશે મને એમ કે આ જગત નું એક એવું આ જગત નું પાત્ર હશે કે જેના વયા ગયા પછી માનતાઓ પૂરી થતી હશે મને ખબર નથી કે તમે સામે જીવતા મારા સામે આવીને ઊભા રહેવાના છે બાઈ ધ્રુજી ઉઠી સોમય માણેક છે એટલું બોલું તો બેન જે દ્વારકાધીશ ની સાક્ષી મારી માનતા જે કરી હોય ને મારી બેન તારી માનતા પૂરી કરી નાખ ભાઈ ધ્રુજતા ધ્રુજતા એટલું બોલી કેમ માનતા પૂરી કરી મારે કપાળમાં નારિયેર વધારવાની માનતા છે કાંઈ વાંધો નહીં બેન આ કપાળમાં તલવારના ઝાટકા જેથી આવ્યા છે તેથી સોમયો માણેક છે ડર્યો નથી સતના માર્ગે હાલવા વારો દ્વારકાધીશના નેજા હેઠળ એની ધજા હેઠળ રહેવા વારો હું માણો છું મારા નામ ઉપર મારી ભક્તિમાં જે તને આટલો ભરો હોય તું માનતા કરતી હોય તારા નારિયેર મારા કપાળમાં વધારી નાખ બેન તું દયા રાખતી નહીં એ કે એક પણ પ્રકારની દયા રાખતી નહીં તું બીતી નહીં અને હિંમત કરીને બાઈ નારિયેળનો ઘા કરે છો શું આ જગતની વાતો હોય છે જેવો નારિયેળનો ઘા કરે અને હોમયા માણેકના કપાળથી બે ઇંચ છે એ સેટો રે ને તો ફાકનાનો નારિયેળ થી ફૂટી જાય છે બને હો હા બુદ્ધિને આમાં ખોટી સંશય કરવાની જરૂર નથી આખું જગત રહસ્યમય છે આખું જગત રહસ્યમય છે મારી તમારી બુદ્ધિ બેર મારી જાય એવી ઘટનાઓ અહીં ઘટી છે બીજા નારિયેળનો ઘા કરે બે ઇંચ રે ફળાક નારિયેળથી ફૂટી જાય પાંચ પાંચ માથામાં મારે અને માથામાં નારિયેળ ભોગે એ પહેલાં જો નારિયેળ ફૂટી જતા હોય તમે કલ્પના કરો આ ધરતીના માણસો એ કેવા એના જીવનો છે એ જીવાય છે અરે ખાલી નામ ભળે ને કોડીનાર ભાંગવા માટે મૂળું માણેક ને જોતો માણેક ને દેવો માણેક ની જતી ગયેલા તમે કલ્પના કરો કેવડી ખે પૈસા આ માણેકો ની ઓખા મંડળ ના વાઘેરો ની અને કોડીનાર ભાંગે એમાં એક ફોની નો દીકરો છે વાણિયા નો દીકરો છે એના પગમાં ત્રોડો બહુ મોટો અને ત્રોડો એના માણસો જોઈ જાય ઈ બારેક વર્ષનો દીકરો છે એના પગમાંથી ત્રોડો છે કાઢવાનો પ્રયાસ મોરુ માણેકના માણસો કરે છે ત્રોડો નીકળતો નથી છોકરો રાડું નાખે છે માં મને બચાવો માં મને બચાવો આફડી ફાફડી થાતી એની માં આવે ને સામે જોઈને એમ કે બેટા માધવ માધવ એને ત્રોડો દઈ દે બેટા હું તને બીજો ત્રોડો લખી દઈશ બીજો ત્રોડો લઈ દઈશ માધવ એને ત્રોડો દઈ દે અને મોરુ માણેકના કાનમાં શબ્દ પડે માધવ એના માણસો ને મોરુ માણેક એમ કે મૂકી દો માધવ તો પાંજો પે માધવ આપણો બાપ છે એનું નામ માધવ છે આપણાથી એના ત્રોડાને ન લેવાય જેના નામના જે વધામણા કરતા હોય આલા ભાઈ માધવ નામ હતું એટલે બચી ગયો પપુ હોત તો પતી ગયો હતી નામનો પ્રતાપ છે આ બહુ મોટી આ જગતની એક પણ મારે એક પ્રસંગ વીર વચરાજના આંગણામાં વાસરાનો એક પ્રસંગ કેવો સાહેબ શું આ શ્રદ્ધાવાન માણસો આ દેશના ગઢડા નામનું ગામ ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ જેના આંગણામાં વાસરો પૂજાય છે ઉનાળાનું ટાણું છે ચૈત્ર વૈશાખનો ધીરો 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 મધરો 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 પવન છે એ વાય છે ચરણના પરિવાર આજને ટાણે પોતાના ગામમાંથી પરવરીને અલગ મલગની વાતો કરે છે ડાયરો જાયમો છે ડાયરામાં ડાયરાની વાતો થાય છે ચારની બાયુ જગદંબાની જે કાંઈ વાતો છે એ ચારની બાયુ વાતો કરે છે એમાં ડોહાભાઈ લાંગડિયા ડોહાભાઈ લાંગાવદરાના ઘરના ત્યાં બેઠા છે
અને ઓચિન તો એરુ છે ઈ ક્યાં થી આવ્યો અને ખબર નહી એમ ડોહા ભાઈ ના ધર્મપત્ની નેમ કહેવાય છે એરુ છે ઈ ડખ દઈ અને હાલાડા કરતો વયો ગયો અને ડોહા ભાઈ ના ઘર ના એટલું બોલ્યા અરે રે મને એરુ અડી ગયો મને એરુ આપડી ગયો મને હરપ કરડ્યો અને હરપ માં વયો જાય છે અને એમ કહેવાય છે કે ડોહા ભાઈ ના ધર્મપત્ની અને એના ખોડામાં 9 વર્ષનો દીકરો રમે છે આ બાઈ છે ના રવાળે રવાળે ઝેર સે ચડવાની શરૂઆત થઈ ગઈ છે ને બાઈ છે પડી ગઈ છે કોઈ માણસો એરુને ગોતે છે કોઈ માણસો બીજું કંઈ કરે છે ને ડોહા ભાઈ લાંગા વતરાને ખબર પડી કે ના ઘરનાર ને એરુ હડ્યો હે વાછરા 9 મહિનાનો જેનો દીકરો છે અને બાઈ ને એમ કહેવાય છે ફોડિયામાં ઝેર વ્યાપી ગયો છે કોઈ દવાખાને લઈ જવાની વાત કરે છે કોઈ વેદ બોલાવવાની વાતો કરે છે ત્યારે ડોહાભાઈ લાંગા વદરા નામનો ચારણ વાછરાના નામના ધુબેલિયા ફેરવા વારો અને વાછરાના ભરોવે જેનું જીવન છે એ વયું ગયું છે એ વાછરાના ફરા સામે જઈ અને ઘોડા સામે જઈ અને ધુબેલિયું છે એ પ્રગટાયું છે હવા વેદની જ્યોત જલે છે અને બે આંખમાં ધડ 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 આહુડાની ધાર વહે છે વાછરા મારે 9 મહિનાનો દીકરો છે વાછરા હું મારા દીકરાને એની માં ક્યાંથી લઈ આવી દઈશ જગતમાં માણસ આવે અને જાય એનો મને ધોખો નથી એનો મને દુખઈ નથી પણ મારા 9 મહિનાના પહોડાને હું કેમ સમજાવી કે તારી માં દુનિયામાં નથી કોઈની સામે જોઉં છું દીકરો છે એની માના ઉર ઉપર એની માની છાતી ઉપર ધાવવાનો પ્રયત્ન કરે છે તાવણ ધાવા હાટું છે 9 મહિનાનો દીકરો વરખા મારે છે માના ખોડિયામાં પ્રાણ નથી બ્રહ્મરુદમાં જાણે જીવ છે ચોટી ગયો છે અને ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ એમ કે છે કેવા છે મારી પાસે બીજો રસ્તો નથી કાં તો મારા 9 મહિનાના દીકરાને એ સમજણી દઈ દે કે આ જગતના ચોકમાંથી તારી માં છે એ તને છોડીને વહી ગઈ છે અને કાં એને પાછો જીવ દઈ દે બે જ રસ્તા છે અને ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ છે એ વાછરાની સામે ધા નાખે છે વાછરાની સામે પોકાર કરે છે વાછરાની સામે આર્તના જ કરે છે એ વાછરા કરી અને કવિરાજ છે એ વાછરાની સામે એના ગુણગાન ગાય છે વાછરા દુનિયામાં આવ્યા છે બધાય વયા જવાના છે પણ મરી જાહે જોને મલા અરે રે અમ અમર રેસે નહીં કો કે ન ટાળા પણ આ બાળક છે એની ઉંમર નાની છે એને ધાવણ સિવાય કઈ છે નહીં પણ ધાવણ ધાવવા હાટું થઈને આકુડ વ્યાકુડ થાય છે અને આ એક પછી એક ડોહા
ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ છે અને તેથી તું આયલો હજાર ગરુડ ભખે એ ટાણાની ત્રેવડ જોઈ આજે વાર કરજે વાછરા એ સાહેબ ઘણા દુઆ છે મને તો આટલા જ કંઠસ છે એ દુઆ કાજે જે આઠ પૂરા થયા હોય નહીં થયા હોય ને તા તો ભાઈ ના ખોડિયામાં જાણે જીવ આવવા માંડ્યો ને એવું લાગવા માંડ્યું અને ડોહાભાઈ લાંગાવદરા ચારણભાઈજી ને કીધું બાપુ વાસરાય આપણો હાલ સાંભળી લીધો એવું લાગે છે એ કે હાલ સાંભળી લીધો છે એ તો ઊભા થયા છે તેથી અતરવા ભાગડી નાખી અને રાણાની સામે ચારણ રોયો છે એ રાણા તે મને જીવતો રાખી દીધો બાપ નકે મારા 9 મહિનાના પહોડાનો હું થા એ વીર વસરાજ આજે એ આંગણામાં જાય છે તમે સંશય ન જ કરી હગો એ જુંગી વારો છે એ જામનગર જઈ અને કર ભરી જ આવે અને એની સાબિતી રૂપે મને તમને એની પહોંચો મળે સાબિતી રૂપે મને તમને એના કાગરિયા મળે તમે કલ્પના કરો જગતના ચોકના આ કેવા વીરવર પુરુષો છે કારણ કે નિસ્વાર્થ ભાવે એને દુનિયાના ચોકમાં જે પ્રાણ દીધા છે નિસ્વાર્થ ભાવે જગતના ચોકમાં એની જે પોતાના કામ કર્યા છે ને એ કામ કાયમી રહ્યા છે એ કામ કાયમી બોલાણા છે અને દુનિયાએ આલાભાઈ એને જ યાદ કર્યા હા દુનિયા એને જ યાદ કરે સાહેબ હું કામે કરશન ભુવાની આપણી યાદી હું કામ થાય છે આપણા પરિવારમાં એવા એક બે જણા આવી છે કે જેને આખું જગત યાદ કરતું શું કામ એના જીવનો એવા આવી છે સાહેબ એને માણહાઈના દીવા પ્રગટાવ્યા આવી છે એ કોકની પારકી છઠીનો જાગતલ થઈને ઊભો હોય છે જેથી જરૂર પડી છે ને તેથી પોતાના ખોડિયામાં પ્રાણ હોય આપવાની જેને અહીં તો લાખ બે લાખ આપે છે તમને 10 લાખ 25-50 લાખ દીધા જેવા રાખે પણ વાસરાએ તો માથું આપ્યું હતું ને એટલે આજે મને તમને ભલકારા દે છે હોકારા દે છે પડકારા દે છે એ જગતનો પેલો વેલો જે કઈ સુરવીર થયો હોય એની માટે જગદંબાઓ છે એ ખમકારા છે આલાભાઈ વર્તાવતી હોય છે એટલે કવિ કેદારની એક રચના ગાઈને મારે મારા શબ્દને વિરામ આપવા છે વિજીને હા ભરવો છે કે જાજી રે ખમાયું હોના તને જાજી રે Thank you.
आकड़ी मने प्राण वाली लागे। हमणा चार तारीखे चार एक बीच चार एक आवे छे खीज जेनी खटके नी जेने रुदिये मीठी रीज मरड़ा वाली मातनी जोईलियो आवी फोंडल बी। अरे दंत कथाना दाखले हमारी जूनी वातु जा ए होलो मानस दंत कथा मा मताने दंत कथाना दाखले अने हमारी जूनी वातु जा जन्मी नहो जगत मा हमारी मढड़े फोंडल मा एनी बीज हमणा आवे छे केदान मागे छे केदान के काईन मांग होना मेरी घोड़ी के वाड़ी केदान के माईन मांगू मेरी घोड़ी के वाड़ी पण बीजी बीज दाखले अमारी जूनी वातु जात फुगावमा छेलो बे मिनिट नो प्रसंग चारणनी केवी परंपरा। जोधपुर महाराजा नो रसालो आयलो जाय छे आगळ जोधपुर महाराजा छे एनो रोज छे पाछळ एना दीवान छे एनो रोज छे एना सेनापति नो छे एनी पाछळ महाराणी छे एनो रोज छे अने एनी पाछळ कविराज बाकीदान छे आसिया नो रोज छे। એના નિયમો હોય છે એના પ્રોટોકોલો હોય છે એના નિયમને ભંગ કોઈ કરી ન શકે એમાં ધીરે ધીરે મહારાજનો રોજ સેનાપતિનો રોજ મહારાણીનો રોજ અને છેલ્લે કવિરાજ બાકીદાનજીનો રોજ ચાલ્યો જાય છે। એમાં ઘણા સમય પછી મહારાણી અને બીજી એની સહેલીઓ જે કાંઈ છે એ જે માફો છે એની વચમાં બે અને અલગ મરગની વાતો કરે છે ને રોજ થોડોક ધીરો આવેલો જાય છે એટલે કવિરાજને થોડી ગોતાવળ એટલે બાકીદાનજી આસિયા એ એના સારથી કીધું क्या हमारे रथ को आगे लीजिए है कि हमारे रथ को आगे लीजिए हम तो सारथी हो तो कि तू कविराज अविवेक होगा कविराज अविवेक होगा एक परंपरा है वो परंपरा टूट जाएगी हम अपने रथ को महारानी के रथ के आगे नहीं ले सकते हमारी जिम्मेदारी होती है नहीं मैं बोलता हूं मैं हुक्म देता हूं आप ले लीजिए जो कुछ होगा मैं संभाल लूंगा। અને ટૂંકમાં વાત કરું હું તો બાકીના આસિયાનો રથ છે મહારાણીના રથ પાસે નીકળ્યો આમ એમાં મહારાણીના રથના પોતાનો જે માફો છે પોતાનું જે વેરડું છે એ વેરડામાંથી એ થોડું ખુલ્લું રહી ગયું છે અને મહારાણીનો પાલવ છે એ બારોબાર દેખાય છે કેવડી પરંપરા છે તેના પાલવને બહાર ન નીકળવા દે એનો પોતાનો પાલવ છે એનું જે વસ્ત્ર છે એ બહાર દેખાય છે અને કવિરાજની નજર ગઈ કવિરાજ ની જેવી નજર ગઈ ને એના રથી પાસે એના સારથી પાસે ચાબુક હતી ચાબુક લઈ અને મહારાણી નો રથ હતો ને એના પૈડામાં ફેરવીને ચાબુક મારી તો હાહાકાર થઈ ગયો એક તો અવિવેક કર્યો પછી ચાબુક છે ઈ મારી અને વાત છે ઈ સાહેબ સેનાપતિ સેનાપતિ પાસેથી મહારાજ ને અને વાત છે મહારાજ લગી ફૂકી ગઈ બાકીદાસજી એના રથ ને મહારાણી ના રથ થી આગળ લીધો એટલું નહીં પાછા મહારાણી ના જે રથ હતો ને એના પૈડામાં ચાબુક નો ઘા કર્યો ને અવિવેક થયો ને મહારાજ ને એમથી બહુ ચારણ ચૂક્યો એને સજા કરવી જોઈએ બાકીદાનજી ને સજા કરવાની વાત આવી એટલે ચતુર ચતુર રાજા હતો સાહેબ કોઈ જેવો તેવો નહોતો બાકીદાનજી જેવા જેની હારે કવિરાજ હોય મહારાજાની બુદ્ધિ કઈ એવી ન હોય એટલે મહારાજાએ કીધું કે એને સજા કરી એમાં નાની પણ મહારાણી નું તો પૂછું ઘટનાના સાક્ષી તો ઈ છે જેના રથમાં ઘટના બની છે એના સાક્ષી ઈ છે એનો તો પૂછું એટલે મહારાણીને બોલાવીને કીધું મહારાણી મારા લગી વાત પહોંચી છે
કવિરાજે અવેવેક કર્યો છે એના રથને આગળ લીધો એટલું નહીં, તમારા રથના પૈડાને ચાબુક મારી છે. સાચી વાત છે? હા મહારાજ, સાચી વાત છે. તો તમે કયો એને સજા થાય? તમારો ગુનો કર્યો છે, તમે કયો ઈ સજા થાય? આ દેશની રાજપૂતાણીની ખાનદાની જોજો, આ દેશની ક્ષત્રિયાણીની ખમીરતા જોજો. તેથી મહારાણી મહારાજા હમે એટલું બોલ્યા હતા કે તમે જો મને સજાનું પૂછતા હોય ને તો હું એમ કહું છું કે એ ચારણને સજા ન જોઈએ. કેમ કે ચારણની ફરજ છે કે જ્યારે જ્યારે આવું દેખે ને ત્યારે ચારણે ટકોર કરવી જોઈએ, ત્યારે ચારણો એ ચાબુક છે, એ 100% છે, આપણું ધ્યાન દોરવું. જે મારું વસ્ત્ર છે એ જરીક દેખાતું હતું, એ કવિરાજ સોઈ ગયા હોય અને એની ટકોર કરી છે, અને ખરે સમયે ચારણ એની ટકોર ન કરે ને તો એ ચારણ ન કહેવાય. અને મહારાજાએ શિરપાવ દીધો બાકીદારજી આસિયાને કે ચારણની ફરજ છે, કે રાજપૂત છે, ક્ષત્રિય છે, એની પરંપરામાંથી કઈ થોડુંક પણ લગીર પણ ક્યાંય ગુણ પાવતી હોય ને, તેથી ચારણો એ ચાબુકો મારી અને એને હમઝડના પાઠ પઢાવ્યા છે. એ હોનર છેલે છેલે જગતના ચોકમાં ચારણ તત્વનું એક આખું કામ કરી અને દુનિયાના ચોકમાંથી જગતના ચોકમાંથી મઢડાવારી માવડી આજે મને તમને સાહેબે ગાયું ને મઢડાવારી માતને વંદન અમારા. કે માં આજે તો ખમકારા બધા માથે કરે છે, એટલે હું ફરી વખત કુરુંગા ગામના આંગણામાં સુંદર મજાનો કાર્ય પરિવારનો આ પ્રસંગ વીર વસરાજની આ પરિવાર ઉપર કૃપા કાયમી, આ પરિવાર ઉપર આવી નવી કૃપા ઉતરતી રહીએ અને હવ ડાયરો સાથે મળી અને આવા સારા કામ કરે અને જશના ભાગીદાર બને, એ સાથે મારી વાણીને વિરામ આપું. હરિ ઓમ તત્સત, જય માતાજી.